આઠ દ્વિપદી પ્રમેય બરાબર સ્વાધ્યાય આઠનો છે. એ પ્લસ બીની એન પાવરનું વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો અનુક્રમે 729, 7290 અને 30375 હોય તો એ બી અને એન મેળવવાના છે. તો એ પ્લસ બીની એન પાવર આપણને ખબર છે, આ ફોર્મ્યુલા તમને ખબર છે કે એન સી ઝીરો એરેસ ટુ એન પ્લસ એન સી વન એરેસ ટુ એન માઇનસ વન બીની વન પાવર પ્લસ એન સી ટુ એરેસ ટુ એન માઇનસ ટુ ઇન્ટુ બીનો સ્ક્વેર પ્લસ એન સી એન બીની એન પાવર. તો અહીંયા જોઈએ કે આ ફર્સ્ટ ટર્મ સેકન્ડ અને થર્ડ ને તમે આની ઉપર સરખાવી દો. 729 પ્રથમ પદ છે, પછી 7290 બીજું પદ અને આ ત્રીજું પદ. એવી રીતના તમે પહેલું બીજું અને ત્રીજું પદ આપેલું છે બરોબર. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપવા માટે શું કરીએ કે એક અને બે નો ગુણાકાર કરી નાખો. આ બંનેનો તમે ગુણાકાર કરી નાખ્યો છે, પહેલું પદ અને બીજું પદ, સોરી પહેલું પદ અને ત્રીજા પદનો ગુણાકાર કર્યો એટલે કે 7729 ઇન્ટુ 30375 થઈ ગયું. હવે જે સેકન્ડ ટર્મ જે છે એનો સ્ક્વેર કરો તો 7290 મલ્ટીપ્લાય 7290. હવે અહીંયા 7290 એટલે અહીંયા 10 છે. હવે એને 5 વડે આપણે ભાગ ચલાવી દો એટલે કે, અને તમે 5 વડે મલ્ટીપ્લાય કરો એટલે કે 1458 ના, અને 5 વડે મલ્ટીપ્લાય કરો એટલે 6075 બરાબર છે. તો આપણી પાસે અહીંયા પણ તમે સાદુરૂપ આપી દો એટલે આ ને આ નીચેનું બંને કેન્સલ થશે. એન સ્ક્વેરમાંથી એક એન જશે એટલે એન આવી જશે, 2 વધશે એટલે કે એન માઇનસ વન બાય ટુ એન ઇઝ ઇક્વલ ટુ 6075 અને 10 ઇન્ટુ 1458 બરાબર. હવે જોઈએ કે અહીંયા 6075ને તમે પાછું 5 વડે મલ્ટીપ્લાય કરો એટલે કે 1215 આવશે બરાબર છે. એટલે 1215 આવી ગયા. હવે અહીંયા જે 2 આવેલું છે આ બંને 2 સાથે કેન્સલ થઈ જશે એટલે ફાઇનલી જવાબ આવશે એન માઇનસ વન અપન એન ઇઝ ઇક્વલ ટુ 1215 ડિવાઈડ બાય 1458 બરાબર. હવે આને સામે સામેની બાજુએ મલ્ટીપ્લાય કરો એટલે કે 1458 ઇન્ટુ એન માઇનસ 1458 ઇઝ ઇક્વલ ટુ 1215 એન બરાબર છે. હવે આનું તમે સાદુરૂપ આપો છો એટલે 243 એન ઇઝ ઇક્વલ ટુ 1458 મળી જશે બરાબર. એટલે એનની વેલ્યુ આપણને મળશે 1458 ડિવાઈડ બાય 243. ચાલો હવે આને તમે ડિવાઈડ કરો એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ આપણને 6 મળશે. હવે સમીકરણ એક જે છે એમાં એન ઇઝ ઇક્વલ ટુ 6 મૂકો તો એ રેસ ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 729 થશે. 729 એટલે એની 6 પાવર ઇઝ ઇક્વલ ટુ 3 ની 6 પાવર, તો એ ઇઝ ઇક્વલ ટુ 3 આન્સર આવશે. ચાલો હવે સમીકરણ બેમાં તમે એન ઇઝ ઇક્વલ ટુ 6 લઈ લો અને એ ઇઝ ઇક્વલ ટુ 3 લઈ લો તો 6c1 3 ની 6 માઇનસ 1 પાવર ઇન્ટુ બી 7290 છે તો સાદુરૂપ આપો 6 ઇન્ટુ 3 ની 5 પાવર ઇન્ટુ બી તો બી ઇઝ ઇક્વલ ટુ 7290 ડિવાઈડમાં 6 ઇન્ટુ 243 એટલે કે 30/6 એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ આન્સર આવ્યો 5 બરાબર છે. તો આ રીતે આપણે જોઈએ તો તમને એની વેલ્યુ પણ મળી ગઈ, બીની વેલ્યુ અને એનની વેલ્યુ આપણને મળી ગઈ બરાબર છે. હવે સ્વાધ્યાય 8 જે છે એમાં દાખલા નંબર આપણે બીજો લઈએ. જો 3 + ax^9 ના વિસ્તરણમાં એક્સ સ્ક્વેર અને એક્સ ક્યુબના સહગુણકો સમાન હોય બરાબર, એક્સ સ્ક્વેર અને એક્સ ક્યુબના જે સહગુણક એટલે કે કોએફિશિયન્ટ કેવા હોય છે, સરખા હોય તો એ આપણે મેળવવાનો છે. તો સૌથી પહેલાં 3 + ax^9 પાવર ના વિસ્તરણમાં વ્યાપક પદ કયું આવશે કે TR+1 ઇઝ ઇક્વલ ટુ NCR x^n-r અને y^r. તો અહીંયા જોઈએ કે n ઇઝ ઇક્વલ ટુ 9 લઈ લઈએ એન્ડ xની જગ્યાએ આપણે 3 લઈએ અને yની જગ્યાએ આપણે a ઇન્ટુ x લઈએ તો આપણને પદ મળશે NR+1 ઇઝ ઇક્વલ ટુ 9CR ઇન્ટુ 3^9-r અને yની જગ્યાએ a ઇન્ટુ x મૂક્યું એટલે કે a ઇન્ટુ x^r. તો TR+1 ઇઝ ઇક્વલ ટુ 9CR ઇન્ટુ 3^9-r ઇન્ટુ એની આર પાવર અને એક્સની આર પાવર. હવે આપણે જોઈએ કે અહીંયા આપણી પાસે એક્સ સ્ક્વેર છે એટલે આર ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લ્યો એટલે કે T2+1 ઇઝ ઇક્વલ ટુ આ ઉપરના સમીકરણમાં આર ઇઝ ઇક્વલ ટુ 2 લેતા NC2 3^9-2
એનો સ્ક્વેર ઇન્ટુ એક્સનો સ્ક્વેર. તો સાદુરૂપ આપો તો એન સી ટુ 3 ની 7 પાવર એનો સ્ક્વેર ઇન્ટુ એક્સનો સ્ક્વેર. તો આ શું આપણને મળ્યું? એક્સ સ્ક્વેરનો સહગુણક, જેને આપણે ઇક્વેશન નંબર આપી દઈએ 1. હવે આ જ ઇક્વેશનમાં, ઉપરનું ઇક્વેશનમાં આર ઇઝ ઇક્વલ ટુ 3 લેતા તે સમીકરણ નીચે પ્રમાણે મળશે કે ટી 3+1 ઇઝ ઇક્વલ ટુ 9c3 ઇન્ટુ 3⁻⁹ એની 3 પાવર x ની 3 પાવર. તો 9c3 ઇન્ટુ 3 ની 6 પાવર એની 3 પાવર અને x ની 3 પાવર. બરાબર, તો x ક્યુબનો સહગુણક બરાબર 9c3 3 ની 6 પાવર અને એની 3 પાવર, કારણ કે આ x ક્યુબ આપ્યો છે એનો જે આગળનું જે છે, એટલે કે 9c3 ઇન્ટુ 3 ની 6 પાવર એની 3 પાવર એનો સહગુણક થશે. હવે જોઈએ આપણે એક્સ સ્ક્વેરનો સહગુણક ને એક્સ ક્યુબનો સહગુણકની ડિસ્કસ કરીએ. તો એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે 9c2 3⁻⁷ ને એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબનો સહગુણક 9c3 એની 3 પાવર અને 3 ની 6 પાવર. બરાબર, હવે જોઈએ કે આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા 1³ આપેલું છે, તો 1³ અને એક્સ સ્ક્વેર કેન્સલ કરો તો માત્ર અહીંયા વધશે, એ વધશે, પ્લસ 9c2 ને લખાશે 9 × 8 / 2 3 ની 7 પાવર એસ સ્ક્વેર. 9c3 ને લખી શકાય 9 × 8 × 7 / 3 × 2 × 1 એનો ક્યુબ 3 ની 6 પાવર. સાદુરૂપ આપો એટલે એ ઇઝ ઇક્વલ ટુ આપને મળશે 9/7. ચલો ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય સ્વાધ્યાય 8 નો પ્રશ્ન નંબર 3 લઈએ. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી 1+2x ની 6 પાવર 1-x ની 7 પાવર ના ગુણાકારમાં, એટલે કે આ બંનેનું સાદુરૂપ આપવાનું છે અને પછી બંનેનો ગુણાકાર કરવાનો છે, તેમાં x ની 5 પાવરનો સહગુણક મેળવવાનો છે. પછી ગુણાકાર થઈ ગયા પછી જેમાં પણ x ની 5 પાવર હોય છે તો તેના જે સહગુણક એટલે કે કોએફિશિયન્ટ આપણે લખવાના છે. તો સૌથી પહેલાં 1+2x ની 6 પાવરનું બાયનોમિયલ ઇક્વેશન પ્રમાણે સાદુરૂપ આપો, એટલે કે 6c0 6c1 × 2x પ્લસ 6c2 2x² પ્લસ 6c3 2x³ પ્લસ 6c4 2x⁴ પાવર પ્લસ 6c5 2x⁵ પાવર પ્લસ 6c6 2x⁶ પાવર. પછી 1-x⁷ પાવર 7 નું તમે બાયનોમિયલ પ્રમાણે વિસ્તરણ કરો. 7c0 -7c1 × x પ્લસ 7c2 x² -7c3 x³ પ્લસ 7c4 x⁴ પાવર માઇનસ 7c5 x⁵ પાવર 7c6 × x⁶ પાવર માઇનસ 7c7 × x⁷ પાવર. ફરીથી તમે લખો, 6c0 એટલે 1, 6c1 2x પ્લસ 6c2 2x² એટલે 4x² 6c3 8x³ 6c4 2 ની 4 પાવર x⁴ પાવર પ્લસ 6c5 2 ની 5 પાવર x⁵ પાવર 6c6 = 1 અને 2 ની 6 પાવર ઇન્ટુ x ની 6 પાવર. મલ્ટીપ્લાય 7c0 ને તમે 1 પણ લખી શકો, માઇનસ 7c1 x 7c2 x² 7c3 x³ પ્લસ 7c4 x⁴ પાવર માઇનસ 7c5 x⁵ પાવર પ્લસ 7c6 = 7 ઇન્ટુ x ની 6 પાવર માઇનસ 7c7 x⁷ પાવર. હવે આપણે x ની 5 પાવરનો આપણે કોએફિશિયન્ટ લઈએ. તો તમે વિસ્તરણ કરો છો બરાબર છે અને મલ્ટીપ્લિકેશન પણ તમે કરો છો બરાબર. તો જોઈએ કે પેલા 1 લ્યો તમે, તો 1 સાથે x ની 5 પાવર એટલે કે -7c5 આવી ગયું. પછી x ની સાથે આપણે કરવું પડશે x ની 4 પાવર એટલે કે 6c1 × 2 અને 7c4. 2 ની સાથે આપણે 3 લઈએ એટલે x² × x³ એટલે x² × x³ એટલે x ની 5 પાવર થઈ ગઈ. તો તેના કોએફિશિયન્ટ જોઈએ તો 6c2 × 4 -7c3. x³ સાથે x² લ્યો તો 6c3 × 8 અને 7c2. x ની 4 પાવર સાથે 7c1 વાળી જે સિરીઝ છે તેમાં x લ્યો માત્ર, એટલે 6c4 2 ની 4 પાવર -7c1. પછી 6c5 છે 2 ની 5 પાવર
એને આપણે 1 સાથે મલ્ટીપ્લાય કરો એટલે કે 7 0 સાથે. બધાનું વિસ્તરણ કરો એટલે કે નીચે પ્રમાણે આન્સર મળશે, માઇનસ 7c2 પ્લસ 7c1 ઇન્ટુ 2 ઇન્ટુ 7c3 માઇનસ 6c2 ઇન્ટુ 4 ઇન્ટુ 7c3 પ્લસ 6c3 ઇન્ટુ 8 ઇન્ટુ 7c2 માઇનસ 6c2 ઇન્ટુ 16 ઇન્ટુ 7c1 પ્લસ 6c1 ઇન્ટુ 2 ની 5 પાવર. હવે તમે પાછળનું સાદુરૂપ તમે આપો તો ઉપરનાનું જે સાદુરૂપ જે છે એટલે કે 7c2 જે છે એને લખાશે 7 ઇન્ટુ 6 ડિવાઈડ બાય 2, અહીંયા 7, અહીંયા 7c3 છે એનું 7 6 5 ડિવાઈડમાં 6, બરાબર છે. પછી 6c2 છે તો 6 ઇન્ટુ 5 ડિવાઈડમાં 2 ઇન્ટુ 4, હા અહીંયા 6c1 આવશે. 7c3 એટલે 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 છેદમાં 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 6c3, બરાબર છે, ને 7c2 તો 6c3 એટલે કે 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ડિવાઈડમાં 3 ફેક્ટોર એટલે 6 ઇન્ટુ 8. 7c2 એટલે 7 ઇન્ટુ 6 બાય 2, 6c2 એટલે 6 ઇન્ટુ 5 ડિવાઈડમાં 2 ઇન્ટુ 16 ઇન્ટુ 7 પ્લસ 6c1 એટલે કે 6 ઇન્ટુ 2 રેસ્ટ 5. બધાનું તમે સિમ્પ્લિફાય કરો, ગુણાકાર કરો એટલે તમને નીચેનું સ્ટેપ મળશે, માઇનસ 21 12 ઇન્ટુ 35, 15 ઇન્ટુ 28 ઇન્ટુ 5 પ્લસ 20 ઇન્ટુ 24 ઇન્ટુ 7 માઇનસ 15 ઇન્ટુ 6 ઇન્ટુ 7 પ્લસ 192. હવે આ બધાનો મલ્ટીપ્લિકેશન કરો તો 12 ઇન્ટુ 35 નું 420, અહીંયા 420 ઇન્ટુ 5, અહીંયા 3360, 1680 અને 192. આ બધાનું તમે પ્લસ અને માઇનસ સરવાળા બાદ બાકી કરશો એટલે ફાઇનલ આન્સર આવશે 170.